રાજ્યમાં આજે વરસાદે લીધો વિરામ, સવારથી એક પણ જિલ્લામાં નથી નોંધાયો વરસાદ, ગઈકાલે 101 તાલુકામાં પડ્યો વરસાદ. અરબી સમુદ્રમાં સર્જાયું શાહીન વાવાઝોડું, આગામી 24 કલાકમાં મજબૂત બનશે વાવાઝોડું, ગુજરાતને નહીં થાય કોઈ અસર. અત્યાર સુધીના વરસાદથી રાજ્યના 75 ડેમ સંપૂર્ણ ભરાયા, દક્ષિણ ગુજરાતના ડેમમાં કુલ 92% જથ્થો, તો નર્મદા ડેમમાં 63% વધુ પાણી. રાજકોટ જિલ્લામાં 384 પંચાયત તલાટી કમબંત્રી હડતાળ પર ઉતર્યા, પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કામગીરીનો બહિષ્કાર, મહેસાણામાં પણ વિરોધ. સુરતના આઠવામાં સીલ કરાયેલા એપાર્ટમેન્ટમાં વધુ 3 કેસ, હવે 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ, કોન્ટેક્ટ ટ્રેસિંગથી નવા કેસ આવ્યા સામે. સુરતમાં નવરાત્રીને લઈને મોટો નિર્ણય, જેમણે રસી લીધી હશે તે જ લઈ શકશે ગરબામાં ભાગ, તાજેતરમાં વધેલા કોરોનાના કેસને લઈને નિર્ણય. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26,727 કેસ આવ્યા પોઝિટિવ, અત્યાર સુધીમાં 89.2 કરોડ લોકોને અપાયા રસીના ડોઝ. એર ઇન્ડિયાનું માલિક બન્યું ટાટા ગ્રુપ, સૌથી વધુ બોલી લગાવીને અજયસિંહે બિડિંગ જીતી, સરકારે આ વર્ષમાં એરલાઇન્સનું ખાનગીકરણનું રાખ્યું છે લક્ષ્યાંક.